नमस्कार विद्यार्थी मित्रों, हूँ रमेश वागड़िया, आप सबनु स्वागत करूँ छूँ आजना लेक्चर में। आजनो लेक्चर आपणो जे रनिंग चैप्टर छे, जे धोरण 12 पांचमू चैप्टर छे, आनुवंशिकता अने भिन्नताना सिद्धांतों, एना परनो 20मो लेक्चर छे। अगाउ आ चैप्टरना खूब ज अगत्यना एवा 19 लेक्चरो आपणे जोई गया छे। एनी अंदर आ चेप्टरना खूबज अगत्यना एवा घणा बधा टॉपिकनी आपणे चर्चा करी गया छे। एक वखत टूंकमां बधानी वात करी दईए तो आपणे शुरुआत करी हती जनीन विद्याथी, एटले के आनुवंशिकता भिन्नता एनाथी, एने समझ्या टूंकमां। त्यार पछी आपणे आव्या हता मेंडल पर, जनीन विद्याना पिता, एनું જીવનચક્ર વિશે વાત કરી। ત્યારબાદ એણે પોતાના જીવન દરમિયાન કરેલ વટાણાના છોડ પરના પ્રયોગો વિશે વાત કરી, એના કાર્યના પુનઃસંશોધન, એક સંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ, એના વિવિધ નિયમો, મતલબ એ બધી બાબતોને આપણે સંયુક્ત રીતે શું કીધું હતું કે મેન્ડેલિઝમ, મતલબ આપણે મેન્ડેલિઝમ ભણી ગયા। ત્યારબાદ આપણે ડેવિએશન ઓન મેન્ડેલિઝમની વાત કરી, એની અંદર એ ઘણા બધા અગત્યના ટોપિકની આપણે ચર્ચા કરી। ત્યાર પછી આપણે ડેવિએશન ઓન મેન્ડેલિઝમ પૂરું કરી અને આનુવંશિકતાના વાદ વિશે વાત કરી, આનુવંશિકતાનો રંગસૂત્રવાદ જોયો, જે લિંકેજ અથવા તો જેને આપણે સંલગ્નતા કહીએ છીએ એને સંલગ્ન જ ટોપિક હતો, એને મળતો ટોપિક હતો, તો એની વાત પણ આપણે ત્યાં કરી હતી। ત્યાર પછી આપણે વિકૃતિ વિશે વાત કરી અને ત્યાર પછી છેલ્લા 2 કે 3 લેક્ચરથી આપણે વાત કરીએ છીએ વંશાવળી પૃથ્થકરણની। વંશાવળી પૃથ્થકરણ એટલે શું છે? તો અગાઉ જેટલા પણ આનુવંશિકતાના અભ્યાસ થયા હતા એ કાં તો વનસ્પતિ પર થયા હતા અથવા તો બીજા સજીવો પર થયા હતા, મનુષ્યની અંદર આનુવંશિકતાનો અભ્યાસ જે કરવામાં આવેલ હતો નહીં। તો વૈજ્ઞાનિકોએ મનુષ્ય પર આનુવંશિકતાના અભ્યાસની શરૂઆત કરી અને એણે મનુષ્યની અંદર આનુવંશિકતાનો અભ્યાસ છે એ મનુષ્યની 2 કરતાં વધારે પેઢીઓના ઇતિહાસની માહિતી પ્રાપ્ત કરી, એનો એક વંશાવળી નકશો તૈયાર કરી અને નકશા પરથી મનુષ્યની અંદર જે જનીનિક અનિયમિતતાઓ છે એની આનુવંશિકતાનો અભ્યાસ છે એ શરૂ કર્યો, જેને એણે વંશાવળી પૃથ્થકરણ તરીકે ઓળખાયું। હવે માનવની અંદર વંશાવળી પૃથ્થકરણ દ્વારા શું કામ આનુવંશિકતાનો અભ્યાસ થાય છે એની આગળના લેક્ચરોમાં મેં તમને વાત કરી દીધી છે। વંશાવળી પૃથ્થકરણ શું છે, એના નિયમો શું શું છે, એની અંદર કેવી કેવી સંજ્ઞાઓ ઉભરાય છે, આ બધી બાબતો વિશે આગળના લેક્ચરોની અંદર આપણે વાત કરી ગયા છીએ, બરાબર, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે। આજના લેક્ચરથી આપણે વિવિધ જે આનુવંશિકતા સંદર્ભમાં આપણે જે જનીનિક અનિયમિતતાઓની વાત કરવાની છે એના સંદર્ભ આગળ વધીશું। જેમ કે આપણે છેલ્લે જોયું હતું ભાઈ મનુષ્યની અંદર જે જનીનિક અનિયમિતતાઓ જોવા મળે છે એને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ। અમુક હોય એને મેન્ડેલિયન અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે, અમુક જે હોય એને આપણે રંગસૂત્રીય અનિયમિતતા તરીકે ઓળખીએ છીએ, અને આપણે પહેલાં વાત કરવાની છે મેન્ડેલિયન અનિયમિતતાઓ। એના સંદર્ભ ગયા લેક્ચરમાં પણ મેં તમને NCERTની અંદર આપેલ 1-2 વંશાવળી પૃથ્થકરણના ચાર્ટ છે એની માહિતી પણ આપી હતી, અને આપણે એ સમજ્યા હતા કે ભાઈ મેન્ડેલિયન અનિયમિતતા એટલે ખરેખર શું છે। તો ભાઈ એવી જનીનિક અનિયમિતતાઓ કે જે મેન્ડલે રજૂ કરેલા તમામ આનુવંશિકતાના નિયમોનું પાલન કરી અને પેઢી દર પેઢી આનુવંશિકતા પામતી હોય એવી અનિયમિતતાઓને મેન્ડેલિયન અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે, તો આજથી આપણે એની શરૂઆત કરવાના છીએ। ચલો લેક્ચરની અંદર આગળ વધીએ અને જોઈએ કે ભાઈ પહેલી કઈ મેન્ડેલિયન અનિયમિતતા વિશે આજે આપણે વાત કરવાના છીએ। ચલો, તો મેં તમને કીધું એમ આજે આપણે કઈ બાબત પર મુખ્યત્વે અભ્યાસ કરીએ છીએ, તો ભાઈ આજે આપણે વંશાવળી પૃથ્થકરણ પર અભ્યાસ કરીએ છીએ, અને વંશાવળી પૃથ્થકરણની અંદર કઈ બાબતનો અભ્યાસ કરીએ છીએ આજે આપણે, તો ભાઈ આજે આપણે કરીએ છીએ મેન્ડેલિયન અનિયમિતતાઓનો અભ્યાસ। મેન્ડેલિયન અનિયમિતતા એટલે કેવી અનિયમિતતા? તો મેં તમને કીધું કે ભાઈ જે મેન્ડલના આનુવંશિકતાના નિયમોનું પાલન કરે
ઈ તમામ અનિયમિતતાઓને મેન્ડેલિયન અનિયમિતતાઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે એવી મેન્ડેલિયન અનિયમિતતામાં આજે આપણે કઈ અનિયમિતતાની વાત કરવાના છીએ? તો મેન્ડેલિયન અનિયમિતતામાં સૌથી પહેલાં આજે આપણે જે અનિયમિતતાની વાત કરવાના છીએ એ અનિયમિતતા છે રંગ અંધતા. એ અનિયમિતતા છે રંગ અંધતા, અથવા આપણે જેને કલર બ્લાઇન્ડનેસ તરીકે પણ ઓળખીએ છીએ. હવે જ્યારે અંધતાની વાત આવે, રંગને થોડીક વાર સાઈડમાં રાખી દઈએ છીએ. અંધતાની વાત આવે મતલબ વ્યક્તિની દ્રષ્ટિ સંલગ્ન કોઈ ખામી છે કે જેના કારણે વ્યક્તિની જોવાની ક્ષમતાને અસર થાય છે, એટલા માટે ત્યાં એક શબ્દ છે અંધતા. હવે એ અંધતા વ્યક્તિની દ્રષ્ટિમાં છે, અથવા તો દ્રષ્ટિ છે, વ્યક્તિ જોઈ શકે છે, પરંતુ કોઈ એક પર્ટિક્યુલર બાબત સંદર્ભમાં એ અનિયમિતતા ધરાવે છે. તો રંગ અંધતા છે એ વ્યક્તિને સંપૂર્ણપણે અંધ નથી બનાવતી, પણ રંગ અંધતાનો અર્થ એવો થાય છે કે ભાઈ એવો વ્યક્તિ કે જેને રંગ અંધતા છે એ લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ પારખી શકતો નથી. ફરી વખત કહું છું, ધ્યાનથી સાંભળજો, રંગ અંધતા એટલે શું? તો ભાઈ રંગ અંધતા એટલે મનુષ્યમાં દ્રષ્ટિ સંદર્ભ જોવા મળતી એવી જનીનિક અનિયમિતતા. ફરી વખત કહું છું, રંગ અંધતા એટલે મનુષ્યમાં જોવા મળતી દ્રષ્ટિ સંદર્ભની જનીનિક અનિયમિતતા, કે જેમાં વ્યક્તિ લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ પારખી શકતો નથી. તો આવી જનીનિક અનિયમિતતાને રંગ અંધતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આને સમજવા માટે આંખની રચના આપણે જ્યારે સંવેદના ગ્રહણ ક્ષમતા કરી અને ચેતાતંત્રનું જે આપણું ચેપ્ટર હતું એની અંદર એક ટોપિક ભણી ગયા હતા, એની અંદર આપણે માનવ આંખનો અભ્યાસ કર્યો. માનવ આંખની રચના વિશે આપણે ત્યાં ભણ્યા હતા. તો એ માહિતી આપણને આ બાબતને સમજવા માટે થોડીક જરૂરી છે, તો હું અહીંયા તમને આપી દઉં કે ભાઈ માનવ આંખની રચના સંદર્ભની તમે વાત કરતા હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ માનવ આંખ છે એ મુખ્ય બે ભાગથી બનેલી હોય છે. ક્યાં બે ભાગથી બનેલી હોય? તો માનવ આંખની રચનામાં એક ભાગ હોય એને દિવાલ કહેવાય અને બીજો ભાગ હોય એને ઘટક કહેવાય. માનવ આંખની દિવાલ છે એ ત્રણ સ્તરથી બનેલી હોય. સૌથી બહારનું હોય એને તંતુમય સ્તર અથવા શ્વેતપટલ તરીકે ઓળખવામાં આવે. એનાથી નીચે હોય એને મધ્યપટલ તરીકે ઓળખવામાં આવે. અને સૌથી અંદરની તરફ અને સૌથી અગત્યનું સ્તર કે જેને નેત્રપટલ તરીકે ઓળખવામાં આવે. હવે આંખના નેત્રપટલની રચનામાં પાછા પેટા ચાર સ્તરો હોય. સૌથી પહેલું હોય એને આપણે રંજક અધિચ્છદીય કોષોનું સ્તર કહીએ. બીજા નંબર પર હોય દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર. આ ઇમ્પોર્ટન્ટ સ્તર છે, અને અહીંયા જે અનિયમિતતાની આપણે વાત કરીએ એ આ સ્તરને સંલગ્ન જ છે. તો ફરી વખત બોલું છું, બીજા નંબર પરનું સ્તર હશે એ હોય દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર. બાકીનું ત્રીજા નંબર પર હોય દ્વિધ્રુવીય ચેતાકોષોનું સ્તર, અને ચોથા નંબર પર આવેલું છે ચેતાકંદમય સ્તર. હવે આપણે જે સ્તરની વાત કરવાના છીએ એના પર આવીએ. તો એ સ્તર છે દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર. હવે માનવ આંખની અંદર જે દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર છે એની અંદર બે પ્રકારના દ્રષ્ટિ સંવેદી કોષો હોય. એકને કહેવાય દંડકોષ. દંડકોષ ફરી વખત લખી દઈએ ભાઈ, આપણે બે પ્રકારના કોષો છે એ માનવ આંખની જે નેત્રપટલ છે એનું એક સ્તર છે દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર. એમાં બે પ્રકારના કોષો હશે. એકને કહેવાય દંડકોષ અને બીજા હશે શંકુકોષ. હવે આજે આપણે જે અનિયમિતતા સંદર્ભની વાત કરીએ ને એ આ કોષો સંદર્ભની છે, શંકુકોષો સંદર્ભ. યાદ રાખજો, નેત્રપટલની રચનાનું સ્તર દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર, જેમાં શંકુકોષો આવેલા છે. અને આ શંકુકોષો છે ને એ આપણું જે રંગીન દ્રષ્ટિ છે, આપણે જે રંગોને પારખી શકીએ છીએ, રંગોને જોઈ શકીએ છીએ, એના માટે શંકુકોષો છે એ જવાબદાર. અને શંકુકોષો કેટલા પ્રકારના હોય? તો યાદ રાખજો, ત્રણ પ્રકારના હોય શંકુકોષો. ત્રણ પ્રકારના હોય. ક્યાં ત્રણ પ્રકારના હોય? તો ભાઈ એક શંકુકોષ હશે એ લાલ રંગ માટે જવાબદાર હોય, એક શંકુકોષ છે
ઈ લાલ રંગ માટે જવાબદાર હોય, એક શંકુકોષ લીલા રંગ માટે જવાબદાર હોય અને એક શંકુકોષ વાદળી રંગ માટે જવાબદાર હોય. આ ત્રણ રંગ માટે જવાબદાર ત્રણ પ્રકારના જુદા જુદા શંકુકોષો છે એ દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર છે એની અંદર આવેલા હોય. હવે આ શંકુકોષો છે ને એની અંદર એક રસાયણ બને, એને કહેવાય આયોડોપ્સિન. શું કહેવાય એને? આયોડોપ્સિન. આયોડોપ્સિન આ એનસીઆરટીમાં નથી, ધ્યાનથી સમજો. શંકુકોષોમાં એક રસાયણ બને. ક્યારે રસાયણ બને? જ્યારે શંકુકોષો છે એ તીવ્ર પ્રકાશના સંપર્કમાં આવે, એટલે તીવ્ર પ્રકાશની હાજરીમાં શંકુકોષો છે એ સક્રિય બને અને એની અંદર જુદા જુદા શંકુકોષો જે રંગનો પ્રકાશ એને પ્રાપ્ત થાય એના આધારે એ શંકુકોષો સક્રિય બની એની અંદર આયોડોપ્સિન બનશે. અને એ આયોડોપ્સિનના કારણે આપણે કોઈ પણ વસ્તુના જે રંગ છે ને એને જોઈ શકીએ છીએ. અહીંયા વધારે ડિટેલમાં આયોડોપ્સિન કઈ રીતે કામ કરશે એ ડિટેલમાં નથી જતું, બરાબર. આપણને એટલું ખબર હોવી જોઈએ કે ભાઈ આયોડોપ્સિન બને છે. હવે આયોડોપ્સિન ક્યાં બને છે? શંકુકોષની અંદર. મતલબ શંકુકોષ છે એ એક રસાયણ બનાવે છે. કયું? આયોડોપ્સિન બનાવે છે. તો કોઈ પણ કોષ કોઈ પણ રસાયણ બનાવતું હોય, કોઈ પણ કામ કરતું હોય, તો એ કોષ પાસે એ કાર્ય કરવા માટેની માહિતી હશે. એ માહિતી ક્યાં હોય? એ કોષની અંદર જે ડીએનએ આવેલું હોય, જે રંગસૂત્ર આવેલા હોય એ ડીએનએ પર હોય. હવે ડીએનએનો એક નાનો ટુકડો કે જે આયોડોપ્સિન બનાવવા માટેની માહિતી ધરાવે છે એને શું કહેવાય? જનીન કહેવાય. હવે આયોડોપ્સિન બનાવતા જનીનની અંદર અથવા તો આવું રસાયણ જે છે જે આપણા રંગ સંવેદી છે એની એ બનાવતા જનીનની અંદર કોઈ ખામી આવે અને એના કારણે માનો કે લાલ રંગને જોવા માટેના જે શંકુકોષો છે એની અંદર આ રસાયણ ન બને, અથવા લીલા રંગની અંદર રસાયણ ન બને, અથવા વાદળી રંગની અંદર રસાયણ ન બને, તો આવો વ્યક્તિ છે એ લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ પારખી શકે નહીં. અને જ્યારે લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ ન પારખી શકે ત્યારે એમ કહી શકાય કે એ વ્યક્તિને રંગ અંધતા. ચલો હજી થોડુંક હું ક્લિયર કરાવું. પાછળ મેં એક સ્લાઇડની અંદર એક ફોટોગ્રાફ રાખ્યો છે જે જોઈ અને આપણે વધારે વ્યવસ્થિત રીતે સમજી શકશું કે ભાઈ રંગ અંધ વ્યક્તિ છે એની દ્રષ્ટિ અને સામાન્ય જે વ્યક્તિ હોય નોર્મલ વ્યક્તિ એની દ્રષ્ટિમાં ફેર શું હોય. તો જો ફોટોગ્રાફની અંદર એક જ વસ્તુ છે પણ એ જુદા જુદા રંગની તમને દેખાય છે. તો એક સામાન્ય વ્યક્તિ કે જેને નોર્મલ વિઝન છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવે છે, એ વ્યક્તિને આ કેપ કેવા રંગની દેખાશે? લીલા રંગની દેખાશે. ટી શર્ટ કેવા રંગનું દેખાશે? પીળા રંગનું દેખાય છે. શૂઝ કેવા રંગના દેખાય છે? લાલ રંગના દેખાય છે. મતલબ આ વ્યક્તિ લીલા અને લાલ રંગ વચ્ચેનો ભેદ પારખી શકે છે. જે સામાન્ય વ્યક્તિ છે એ સામાન્ય વ્યક્તિ આ લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ પારખી શકે છે. પણ એની નીચે જુઓ, એક રંગ અંધ વ્યક્તિ હોય તો એને આ ગ્રીન કલરની જે કેપ છે એ કેવી દેખાય છે? યલો કલરની દેખાય છે. ટી શર્ટ તો યલો કલરનું છે જ, અને શૂઝ જે લાલ રંગના છે એને એ પારખી શકતો નથી. એને શૂઝ કેવા દેખાય છે? તો ભાઈ એને યલો કલરના દેખાય છે. મતલબ એને લાલ અને લીલા રંગને જોઈ શકતો નથી. તો એવો વ્યક્તિ કે જે લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ નથી પારખી શકતો અથવા લાલ અને લીલા રંગને નથી જોઈ શકતો એ વ્યક્તિને રંગ અંધ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે. અને આ રંગ અંધ વ્યક્તિ કેના કારણે બનતો હોય? તો ભાઈ એક જનીનિક ખામીના કારણે રંગ અંધ બને છે વ્યક્તિ. એ જનીનિક ખામીને શું કહેવાય? તો ભાઈ એને રંગ અંધતા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણને ક્લિયર થઈ ગયું હશે કે એક સામાન્ય વ્યક્તિનું જે વિઝન છે, જે દ્રષ્ટિ છે એની અંદર અને એક રંગઅંધ વ્યક્તિની જે દ્રષ્ટિ છે બંનેની અંદર શું તફાવત હોય છે. હવે બીજી વાત કે ભાઈ રંગઅંધતા છે એને આપણે, મેં શરૂઆતમાં જે રંગઅંધતાની માહિતી આપી ને એ ક્યાં સંદર્ભની હતી? તો ભાઈ રંગઅંધતા કઈ રીતે થાય છે. હવે અહીંયા તમે એને ક્યાં સંદર્ભમાં ભણવાના છો? એક જનીનિક ખામીના સંદર્ભમાં ભણવાના છો. તો મતલબ આપણને જનીનિક સ્તરે આ જે અનિયમિતતા છે ને એના વિશેની થોડીક માહિતી હોવી જોઈએ. તો યાદ રાખજો, રંગ અંધતા છે એ એક પ્રકારની લિંગ સંકલિત જનીનિક ખામી છે.
જનીનિક ખામી છે. હવે પ્રશ્ન એ થાય, લિંગ સંકલિત એટલે કેવી? તો આજે રંગઅંધતા માટેનું જનીન છે, એ જનીન ક્યાં રંગસૂત્ર પર આવેલું હોય? લિંગી રંગસૂત્ર પર આવેલું હોય, એટલે એને લિંગ સંકલિત જનીનિક ખામી કહેવાય. રંગઅંધતા થવા માટેનું જનીન છે એ ક્યાં રંગસૂત્ર પર આવેલું છે? લિંગી રંગસૂત્ર પર. હવે લિંગી રંગસૂત્ર એટલે શું? તો ભાઈ, મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રની છે, એમાં 22 જોડ દૈહિક રંગસૂત્રની છે અને 23મી જોડ લિંગી રંગસૂત્રની છે. જ્યાં પુરુષની અંદર 23મી જોડમાં એક એક્સ રંગસૂત્ર એક વાય રંગસૂત્ર હોય, સ્ત્રીની અંદર 23મી રંગસૂત્રની જોડીમાં બંને એક્સ રંગસૂત્ર હોય. તો મતલબ આપણે જ્યારે લિંગી રંગસૂત્રની ખામી કહીએ છીએ, ત્યાં પાછા આપણી પાસે બે વિકલ્પ આવી જાય. ક્યાં બે વિકલ્પ આવી જાય? તો ભાઈ, લિંગી રંગસૂત્રની ખામી એટલે લિંગી રંગસૂત્ર તરીકે આ જનીનિક અનિયમિતતા માટેનું જનીન છે એક્સ રંગસૂત્ર પર આવેલું છે કે વાય રંગસૂત્ર પર? તો યાદ રાખજો, રંગઅંધતા માટે જવાબદાર જનીન છે એક્સ રંગસૂત્ર પર આવેલું છે. એટલે તમે આ અનિયમિતતાને કહી શકો એક્સ લિંગ સંકલિત. એક્સ એક્સ એટલે એક્સ રંગસૂત્રની વાત કરે છે, એક્સ લિંગ સંકલિત જનીનિક ખામી છે. મતલબ રંગઅંધતા એ કેવી જનીનિક ખામી છે? તો ભાઈ, એક્સ લિંગ સંકલિત જનીનિક ખામી છે. એક્સ રંગસૂત્ર પર જનીન આવેલું છે એટલે એ લિંગી રંગસૂત્ર છે, એટલે અને એને સંલગ્ન જનીનિક ખામી છે એટલે એને એક્સ લિંગ સંકલિત જનીનિક ખામી તરીકે ઓળખવામાં આવે, અથવા એને એક્સ લિંક ખામી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો આગળ વધીએ. કે ભાઈ, આ સંદર્ભમાં આગળ આપણે કઈ માહિતીની વાત કરવાની છે? તો જુઓ, જે માહિતી મેં તમને અહીંયા સમજાવી એ સંદર્ભમાં થોડોક થિયરિટિકલ પોર્શન પણ જોઈ લઈએ, થિયરી સંદર્ભે વાત કરીએ. તો જુઓ, રંગઅંધતા એ કેવી ખામી છે? તો ભાઈ, આ લિંગ સંલગ્ન પ્રછન્ન જનીનની ખામી છે. ઓકે, એક વાત ઉપર તમને કહેવાની રહી ગઈ, આ કેવી ખામી છે? પ્રછન્ન. હવે આગળના લેક્ચરને તમને યાદ કરશો તો મેં તમને સમજાવ્યું હતું ભાઈ, પ્રછન્ન જનીનની ખામી કોને કહેવાય અને પ્રભાવી જનીનની ખામી કોને કહેવાય, બરાબર? ઉદાહરણ તરીકે, કોઈ એક વ્યક્તિનું જનીનિક બંધારણ છે કેપિટલ એ સ્મોલ એ, કોઈ એક વ્યક્તિનું જનીન બંધારણ છે કેપિટલ એ કેપિટલ એ, અને કોઈ એક વ્યક્તિનું જનીન બંધારણ છે સ્મોલ એ સ્મોલ એ. હવે માનો કે જે જનીનિક ખામી છે એ જનીનિક ખામી માટેનું જનીનિક ખામી માટે જવાબદાર જનીન છે એ પ્રભાવી જનીન હોય, તો એને પ્રભાવી જનીનની ખામી કહેવાય. એ પ્રભાવી જનીન હોય તો એને પ્રભાવી જનીનની ખામી કહેવાય. અને પ્રભાવી જનીનની ખામી હોય એની લાક્ષણિકતા શું? તો પ્રભાવી જનીનની ખામી પોતાની વિષમયુગ્મી સ્થિતિમાં પણ ખામી ઉત્પન્ન કરશે અને પોતાની સમયુગ્મી સ્થિતિમાં પણ ખામી ઉત્પન્ન કરશે. એટલે જ્યારે વ્યક્તિની અંદર કેપિટલ એ હોય તોય જનીનિક ખામી આવે, અને કેપિટલ એ સ્મોલ એ હોય તોય જનીનિક ખામી આવે. પણ જો કોઈ જનીનિક ખામી છે એ પ્રછન્ન જનીનના કારણે હોય તો એને પ્રછન્ન જનીનની ખામી કહેવામાં આવે. તો એ ક્યારે ને માત્ર ક્યારે રોગ ઉત્પન્ન કરી શકે? તો ભાઈ, એ સમયુગ્મી સ્થિતિમાં હોય ત્યારે જ. કેમ કે જો એ વિષમયુગ્મી સ્થિતિમાં હોય તો એની અંદર શું હોય? એક પ્રભાવી હોય ને એક પ્રછન્ન હોય તો જ વિષમયુગ્મી કહેવાય. હવે પ્રભાવી જનીન હાજર છે, મતલબ પ્રછન્ન જનીન તો પોતાનું લક્ષણ દર્શાવી શકશે નહીં. એટલે પ્રછન્ન જનીનની ખામી ક્યારેય વિષમયુગ્મી સ્થિતિમાં પોતાનું લક્ષણ દર્શાવશે નહીં. એટલે કોઈ એક જનીનિક ખામી છે એ પ્રછન્ન પ્રકારની હોય તો વ્યક્તિની અંદર એ જનીનિક ખામી આવવા માટે સમયુગ્મી સ્થિતિમાં બંને પ્રછન્ન જનીનો છે એ ભેગા થાય તો જ અને માત્ર તો જ એ વ્યક્તિની અંદર એ જનીનિક ખામી આવે. અને રંગઅંધતા કેવી છે? તો ભાઈ, પ્રછન્ન જનીનની ખામી છે, અને એ જનીન જે પ્રછન્ન પ્રકારનું છે એ ક્યાં રંગસૂત્ર પર આવેલું છે? તો ભાઈ, એક્સ રંગસૂત્ર પર, એટલે એને લિંગ સંલગ્ન અથવા એક્સ લિંગ સંલગ્ન ખામી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ, જે લાલ અથવા લીલા આંખના, ધ્યાનથી સમજો, લાલ અથવા લીલા આંખના શંકુ કોષોની ખામી છે. મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું શંકુ કોષો ક્યાં હોય, બરાબર? હવે જુઓ, જેના પરિણામે વ્યક્તિ લાલ અથવા લીલા રંગને પારખવામાં નિષ્ફળ જાય છે, એને ઓળખી શકતો નથી. મેં પહેલી બીજી સ્લાઇડમાં તમને બતાવ્યું હતું કે ભાઈ કઈ રીતે લીલા રંગની કેપ છે અને પીળા રંગની દેખાય, લાલ રંગના શૂઝ છે અને પીળા રંગના દેખાય. મતલબ એ લાલ રંગને ઓળખી નથી શકતો, લીલા રંગને ઓળખી શકતો નથી. હવે જુઓ, આ ખામી
એક્સ રંગસૂત્ર પર હાજર કેટલાક જનીનની વિકૃતિના કારણે થાય છે. મતલબ આ ખામી માટે જવાબદાર જનીન કયા રંગસૂત્ર પર આવેલું છે? તો ભાઈ એક્સ રંગસૂત્ર પર આવેલું હોય છે. બીજી અગત્યની બાબત આઈએમપી, હવે જે મુદ્દાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, ઇમ્પોર્ટન્ટ, આને મારે યાદ રાખવાનું છે. શું છે? જુઓ કે આ ખામી નરમાં 8% નરની અંદર આ ખામી જોવા મળે, જ્યારે આશરે 0.4% સ્ત્રીઓની અંદર, માદાઓની અંદર આ ખામી જોવા મળવાની શક્યતા ખૂબ ઓછી છે, જ્યારે પુરુષોની અંદર આ ખામી ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આપણે પુરુષોની કમ્પેરિઝનમાં વાત કરતા હોય તેમ કહી શકીએ કે સ્ત્રીઓની અંદર નહિવત પ્રમાણમાં આ ખામી છે એ જોવા મળે છે. હવે એની પાછળનું રીઝન આપણે તમને સમજાવીએ કે ભાઈ શું કામ પુરુષોની અંદર આ ખામી પ્રમાણમાં વધારે જોવા મળે છે. તો આ ખામી માટેનું જનીન ક્યાં આવેલું છે? ઉપર આપણે સમજાવ્યું એક્સ રંગસૂત્ર પર આવેલું છે. હવે પુરુષમાં એક્સ રંગસૂત્ર કેટલા? પુરુષની અંદર એક્સ રંગસૂત્ર એક, બીજું તો કયું હોય? વાય રંગસૂત્ર હોય. જ્યારે સ્ત્રીઓમાં એક્સ રંગસૂત્ર કેટલા? બે એક્સ રંગસૂત્ર છે. હવે માનો કે આપણે એમ કહીએ કે ભાઈ આપણે ખામીયુક્ત જનીનને અહીંયા ગ્રીન કલરથી બતાવીએ, તો પુરુષની અંદર જે એક્સ રંગસૂત્ર છે એના પર એક ખામીયુક્ત જીન છે જે રંગંધતા માટે જવાબદાર છે. સ્ત્રીઓમાં પણ એક એક્સ રંગસૂત્ર પર આવું ખામીયુક્ત જનીન છે એ જવાબદાર છે, ખામીયુક્ત જનીન છે એ આવેલું છે. હવે સમજો પુરુષની અંદર તો એક્સ રંગસૂત્રની સંખ્યા કેટલી? માત્ર એક જ. હવે એ જે એક એક્સ રંગસૂત્ર છે એમાં ખામીયુક્ત જીન હોય એટલે પુરુષ કેવો બની જાય? રોગી બની જાય. અને જો ઈ એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જનીન ન હોય તો પુરુષ સામાન્ય રહે, કેમ કે બીજું તો એક્સ રંગસૂત્ર ત્યાં છે જ નહીં. પણ એની કમ્પેરિઝનમાં સ્ત્રીની તમે વાત કરો તો સ્ત્રીમાં આ પહેલાં એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જનીન છે, પણ બીજું એક્સ રંગસૂત્ર છે તો કેવું છે? સામાન્ય. અને જે રંગંધતા માટેનું જનીન છે એ કેવું છે? પ્રછન્ન છે. તો એના માટેનું પ્રભાવી જનીન ક્યાં આવેલું છે? તો ભાઈ બીજું જે એક્સ રંગસૂત્ર છે ને એના પર એના માટેનું પ્રભાવી જીન આવેલું છે. આ એક્સ રંગસૂત્ર પર પ્રભાવી જીન આવેલું છે. તો ઈ એક્સ રંગસૂત્ર પર રહેલ પ્રભાવી જીનની હાજરીમાં આ જે પ્રછન્ન જીન કે જે રંગંધતા થવા માટે જવાબદાર છે એ પોતાનું લક્ષણ દર્શાવશે નહીં. એટલે આ સ્ત્રીને, હા, આ સ્ત્રી વાહક બનશે 100%. આ સ્ત્રી છે એ વાહક બનશે રંગંધતાના જનીન માટે, પણ એ સ્ત્રીને પોતાને આ રોગ થશે નહીં. એટલે કમ્પેરિઝનની વાત કરી છે કે સ્ત્રીઓની અંદર 0.4% જ અને પુરુષોની અંદર 8% જેટલા રંગંધતાના કેસ છે એ જોવા મળતા હોય છે. ચલો એનાથી આગળ વધીએ, ત્યાર પછી આપણે શું વાત કરવાની છે. તો જુઓ અહીંયા આનું કારણ શું છે, રંગંધતા થવા માટેનું કારણ શું છે? તો ભાઈ આનું કારણ લાલ અને લીલા રંગની અંધતા માટેના જનીનો એક્સ રંગસૂત્ર પર આવેલા છે. હવે કોનું કારણ આપ્યું છે? આ રંગંધતા માટેનું કારણ નથી, આ કારણ છે શું કામ નરની અંદર રંગંધતા વધારે જોવા મળે અને શું કામ સ્ત્રીઓની અંદર રંગંધતા ઓછા પ્રમાણમાં જોવા મળે. એના માટેનું કારણ છે કે રંગંધતા માટેનું જવાબદાર જીન એક્સ રંગસૂત્ર પર આવેલ છે. પુરુષની અંદર એક્સ રંગસૂત્રની સંખ્યા માત્ર એક જ હોય, જ્યારે સ્ત્રીઓમાં એક્સ રંગસૂત્રની સંખ્યા બે હોય. એટલે સ્ત્રીઓ છે એ મોટાભાગે વાહક બની શકે, પણ સ્ત્રીની અંદર રોગ આવતો નથી. જ્યારે એની સરખામણીમાં પુરુષની અંદર એક જ એક્સ રંગસૂત્ર હોય અને એના ઉપર ખામીયુક્ત જીન હોય એટલે પુરુષ છે એ રંગંધ બનતો હોય છે. જેની નીચેના મુદ્દામાં કીધું છે કે નર ફક્ત એક જ એક્સ રંગસૂત્ર ધરાવે, જ્યારે માદાની અંદર બે એક્સ રંગસૂત્ર છે એ આવેલા હોય છે. એના કારણે માદાની અંદર આ રોગ પ્રમાણમાં ઓછો જોવા મળે છે. એના પછીની વાત પર જઈએ કે સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે, સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગંધતા થવાની શક્યતા 50%ની હોય છે. હવે શું કામ આવું કે છે? જો અહીંયા આપણે લખીએ એક્સ 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 વાય, આ થઈ ગઈ સ્ત્રી, આ થઈ ગયો પુરુષ. હવે જુઓ સ્ત્રીની અંદર એક્સ રંગસૂત્ર છે ને એમાં બેમાંથી કોઈ એક એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જીન છે એ આવેલું છે, આના ઉપર છે. હવે આ બંને વચ્ચે સંકરણ થાય તો એને કેટલા પુરુષ છે, મતલબ એની સંતતિમાં કેટલા પુરુષ હોવાની શક્યતા? તો ભાઈ બે. કઈ રીતે? એક વખત આ એક્સ રંગસૂત્ર આવે, અહીંયાથી આ વાય રંગસૂત્ર આવે, બરાબર. એક વખત આ એક્સ રંગસૂત્ર આવે અને અહીંયાથી પાછું વાય રંગસૂત્ર આવે, તો અહીંયા શું બનશે? એક્સ વાય. અહીંયા શું બનશે? એક્સ વાય. પણ હવે આ બે પુરુષની અંદર પ્રાપ્ત થયેલ જે એક્સ રંગસૂત્ર છે એ ક્યાંથી આવ્યું છે?
માતા તરફથી આવ્યું છે. તો માતા તરફથી એક એક્સ રંગસૂત્રની અંદર ખામીયુક્ત જીન હતું, એટલે અહીંયા કોઈ એક એક્સ રંગસૂત્રમાં ખામીયુક્ત જીન છે એ જો મેં રેડ કલરથી માર્ક કર્યું. હવે આ જે પુરુષ છે એની અંદર તો બીજું એક્સ રંગસૂત્ર છે જ નહીં, તો એક એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જીન છે એટલે આ પુરુષ કેવો થઈ જાય? રંગંધ થઈ જાય. જ્યારે આ પુરુષ કેવો બનશે? સામાન્ય બનશે. મતલબ બેમાંથી એક પુરુષ છે એ રંગંધ બન્યો, એનો અર્થ એવો થાય કે 50% પુરુષની અંદર આ ખામી છે એ વાહક માતા તરફથી આવે છે. ચલો એનાથી આગળ વધીએ. તે માતા પોતે રંગ અંધ હશે નહીં, કારણ કે જનીન કેવું છે? પ્રછન્ન છે. તો જુઓ, આ માતાની અંદર રંગંધતા હશે નહીં, પણ એના જે બે પુત્ર છે એમાંથી એક, એટલે કે 50% જે સંત પુત્રો છે એમાં એમને રંગંધતા છે એ આપશે. જુઓ, સામાન્ય સંજોગોમાં પુત્રી રંગંધ બનતી નથી. શું કામ નથી બનતી? તો ભાઈ, પુત્રી પાસે કેટલા એક્સ રંગસૂત્ર હશે? બે, જેમાંથી એક એક્સ રંગસૂત્ર એને માતા તરફથી મળશે અને એક એક્સ રંગસૂત્ર એને પિતા તરફથી મળશે. માતા તરફથી ઉદાહરણ તરીકે ખામીયુક્ત એક્સ રંગસૂત્ર મળ્યું, પણ પિતા તરફથી પાછું સામાન્ય એક્સ રંગસૂત્ર મળી જાય એટલે એ પુત્રી વાહક બને, પણ એની અંદર આ રોગ આવે નહીં. જો માતા રંગઅંધ માટે, માતા રંગઅંધતા માટે વાહક પિતા અને રંગઅંધ હોય ત્યારે પુત્રીમાં રંગઅંધતા આવે. ફરી એક વખત આ મુદ્દો આપણને સમજવામાં થોડોક અઘરો પડેલો છે, તો ફરી વખત કહું, જો માતા રંગઅંધ માટે વાહક, ફરી વખત, માતા રંગઅંધતા માટે વાહક, મતલબ એક્સ એક્સમાં એક એક્સ રંગસૂત્ર પર શું હોય? ખામી છે. આ એક્સ એક્સ એમાંથી આ એક્સ રંગસૂત્ર ખામીયુક્ત છે એટલે માતા વાહક બની ગઈ. અને પિતા કેવો હોય? રંગઅંધ. પિતા રંગઅંધ હોય તો આ કિસ્સાની અંદર એની જે પુત્રી બનશે, એની જે દીકરી બનશે, એની અંદર પણ રંગઅંધતા છે એ આવી શકે છે. તો આ બાબતોને ધ્યાનમાં રાખજો. આ મુદ્દો પણ આઈએમપી છે, ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. છેલ્લો મુદ્દો જે મેં રેડ કલરથી માર્ક કરીને લખ્યો છે આઈએમપી મુદ્દો છે. ચલો હવે આપણે એક કામ કરીએ, રંગઅંધતા માટેનો એક વંશાવળી નકશો જોઈ લઈએ. બરાબર, આ જે છે એ રંગઅંધતા માટેનો વંશાવળી નકશો છે. વંશાવળી નકશાની અંદર જુઓ તો સામાન્ય પુરુષને આપણે સંપૂર્ણ પીળા રંગથી, પુરુષ માટે ચોરસ સંજ્ઞા છે અને એને સંપૂર્ણ પીળો રંગ દર્શાવી દીધો છે. આ સમજવા માટે છે, બાકી નિયમો એ જ છે કે રંગીન ખાનું હોય, ગોળ હોય, ચોરસ હોય, એનો અર્થ એવો થાય કે એ રોગી છે. પણ અહીંયા આપણે પીળા રંગને સામાન્ય ગણ્યો છે, સંપૂર્ણપણે પીળા રંગથી દર્શાવ્યું છે, મતલબ એ સામાન્ય પુરુષ છે. હવે સામાન્ય પુરુષનું અંદર આપણે લખીશું એક્સ વાય, પણ એ સામાન્ય છે. હવે જે સ્ત્રી છે એની અંદર અડધો ભાગ કેસરી છે અને અડધો પીળો છે, પીળો રંગ સામાન્ય, એટલે અહીંયા જે એક એક્સ રંગસૂત્ર હશે એ સામાન્ય હશે. પણ આ બાજુનું જે એક્સ રંગસૂત્ર છે એના ઉપર ખામીયુક્ત જનીન હશે એટલે એ એક્સ રંગસૂત્રનું ઓરેન્જ કલરથી દર્શાવ્યું. હવે કોઈ એક માતા કે જેની અંદર બેમાંથી એક એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જીન છે એટલે આ માતા કેવી બની ગઈ? વાહક બની ગઈ. મતલબ અહીંયા જે પિતૃ છે, આ પી પેઢી છે, એ પી પેઢીમાં પુરુષ છે એ સામાન્ય છે અને સ્ત્રી છે એ કેવી છે? તો બે વાહક છે. હવે એને કુલ સંતતિ બહુ હશે 4, એમાંથી 2 પુરુષ અને 2 સ્ત્રી હશે, મતલબ 2 દીકરી હશે અને 2 દીકરા હશે. અહીંયા દીકરીની વાત નથી કરી, દીકરીને નથી દર્શાવી, માત્ર દીકરાને બતાવ્યા છે. તો જુઓ, દીકરાની અંદર જે એક્સ રંગસૂત્ર આવશે એ ક્યાંથી આવવાનું? ફરજિયાતપણે દીકરાની અંદર જે એક્સ રંગસૂત્ર આવવાનું છે તો માતા તરફથી જ આવવાનું છે, કેમકે એ દીકરો છે એટલે એને પિતા તરફથી તો વાય રંગસૂત્ર જ મળવાનું છે. તો જુઓ, પિતા તરફથી આને વાય રંગસૂત્ર મળ્યું, આને પણ વાય રંગસૂત્ર મળ્યું. જ્યારે માતા તરફથી આ ખામીયુક્ત એક્સ રંગસૂત્ર મળ્યું, આને પણ ખામીયુક્ત એક્સ રંગસૂત્ર મળ્યું, એટલે આ પુરુષ છે એ રંગઅંધ બનશે, આ પુરુષ પણ રંગઅંધ છે એ બની જશે, કેમકે એને જે માતા તરફથી ખામીયુક્ત જીન મળ્યું હતું એના કારણે બંને પુરુષ કેવા બની ગયા? તો ભાઈ રંગઅંધ બની જાય છે. હવે એ રંગઅંધ પુરુષ પુરુષને આડો લીટો દર્શાવીને અહીંયા એક સ્ત્રી બતાવી છે રાઉન્ડથી, જે સામાન્ય છે. તો એ રંગઅંધ પુરુષનું સામાન્ય સ્ત્રી સાથે મેરેજ થાય તો એને ફરી પાછા, માનો 2 સંતાન છે, એમાં એક દીકરો છે અને એક દીકરી છે. તો હવે પિતા પાસે ખામીયુક્ત જનીન છે તો દીકરી પાસે જે 2 એક્સ રંગસૂત્ર હશે એમાં એક એક્સ રંગસૂત્ર ક્યાંથી આવ્યું છે? માતા પાસે 2 એક્સ રંગસૂત્ર હશે, એમાંનું એક સામાન્ય એક્સ રંગસૂત્ર માતા તરફથી દીકરીની અંદર આવ્યું. અને જુઓ, પિતા તરફથી દીકરી છે એટલે એને એક્સ રંગસૂત્ર જ મળશે, પણ એ એક્સ રંગસૂત્ર કેવું આવ્યું? ખામીયુક્ત આવ્યું અને માતા તરફથી સામાન્ય મળ્યું હતું. જ્યારે પિતા તરફથી તો પુત્રને શું મળવાનું છે? વાય રંગસૂત્ર. જ્યારે માતાના તો 2 એક્સ રંગસૂત્ર સામાન્ય જ છે,
એટલે પુરુષ કેવો બની જશે? સામાન્ય બની જશે. જ્યારે સ્ત્રી કેવી બનશે? દીકરી કેવી બનશે? તો કે વાહક બની જતી હોય છે. તો આ પ્રકારનો વંશાવળી પૃથ્થકરણનો નકશો તમને જોવા મળે તો એનો અર્થ એવો થાય કે તમને જે ખામી વિશે વાત કરી છે, ખામી કેવી છે? તો ભાઈ, એક તો લિંગી રંગસૂત્રની ખામી છે, અને બીજો દરેક જગ્યાએ લિંગી રંગસૂત્રની ખામી હોય ત્યાં જ તમે માત્ર એક્સ અને વાય રંગસૂત્ર જે મેં અહીંયા લખી દીધા છે ને એનો ઉપયોગ કરી શકો. બધે એક્સ અને વાય રંગસૂત્રનો ઉપયોગ કરવાનો નથી. ભલે પુરુષ અને સ્ત્રી હશે, દરેકે દરેક સંકરણની અંદર પુરુષ અને સ્ત્રી હશે, પણ દરેકે દરેક સંકરણમાં તમારે અહીંયા એક્સ અને વાય રંગસૂત્ર, દરેક ક્રોસમાં એક્સ અને વાય રંગસૂત્રનો ઉપયોગ કરવાનો નથી. એક્સ અને વાય રંગસૂત્રનો ઉપયોગ માત્ર ને માત્ર ત્યારે જ કરવાનો જ્યારે તમે જે ખામી વિશે વાત કરો છો એ લિંગ સંકલિત ખામી હોય, તો જ અને માત્ર તો જ તમારે એક્સ અને વાયનો ઉપયોગ કરવાનો છે. હવે માનો અહીંયા જે આપણે ક્રોસ જોઈએ ને એની અંદર પુરુષ કેવો હતો? સામાન્ય. અને સ્ત્રી કેવી હતી? તો ભાઈ, સ્ત્રી છે એ વાહક હતી. હવે આગળ મેં તમને કીધું હતું કે દીકરીની અંદર બહુ ઓછા કેસ એવા છે કે જ્યારે દીકરીની અંદર રંગઅંધતા આવે, અને એ માત્ર કયા કિસ્સામાં આવે? તો ભાઈ, સ્ત્રી છે એ વાહક હોય ને પુરુષ છે એ રંગઅંધ હોય ને, આ કિસ્સામાં એની જે એના જે સંતાનો છે ને એમાં દીકરીની અંદર એ ખામી આવી શકે. તો કઈ રીતે? ચાલો એને હું તમને સમજાવું. તો અહીંયા નીચેની આકૃતિ હમણાં નથી જોવાની, એને હું સમજાવીશ તમને. સમજો કે એક્સ વાય એટલે આ કોણ? પુરુષ. એક્સ એક્સ એટલે આ સ્ત્રી, બરાબર. હવે સ્ત્રી છે એને વાહક બતાવવાની છે, એટલે જુઓ સ્ત્રીની અંદર જે બે એક્સ છે એમાંથી એક એક્સ ઉપર ખામીયુક્ત જનીન, અને પુરુષ છે એ કેવો છે? તો ભાઈ, પુરુષ છે એ રંગઅંધ છે, એટલે એની અંદર અહીંયા ખામીયુક્ત જનીન. હવે એના સંતાનો આપણે જોઈએ તો કઈ રીતે બનશે? તો અહીંયાથી માનો આ એક્સ રંગસૂત્ર આવ્યું, અહીંયાથી આ એક્સ રંગસૂત્ર આવ્યું, અહીંયાથી પાછું આ એક્સ રંગસૂત્ર આવ્યું, અહીંયાથી આ એક્સ રંગસૂત્ર આવ્યું, અહીંયાથી વાય, અહીંયાથી એક્સ, અહીંયાથી વાય, અહીંયાથી એક્સ. તો પહેલું જે છે ને એની અંદર કલર રંગ બદલી દઈએ આપણે, પહેલું જે સંતાન, પહેલી જે દીકરી બનશે એની હશે એક્સ એક્સ, બરાબર. તો એમાં આ તરફથી એક્સ છે એ ખામીયુક્ત આવ્યું હતું, જ્યારે બીજી તરફથી મતલબ પિતા તરફથી એને ખામીયુક્ત એક્સ મેળવ્યો હતો, પણ માતા તરફથી કેવો એક્સ મેળવ્યો હતો? સામાન્ય, એટલે એ વાહક બનશે. બીજી જે દીકરી છે એમાં પિતા તરફથી ખામીયુક્ત મળ્યું અને માતા તરફથી પણ ખામીયુક્ત મળે છે, એટલે એ દીકરી કેવી બની જશે? તો ભાઈ, રંગઅંધ બની જશે. મતલબ દીકરી રંગઅંધ ક્યારે બને? તો ભાઈ, એને બંને એને એનો પિતા છે એ રંગઅંધ હોય અને માતા છે એ વાહક હોય ત્યારે, અને માત્ર ત્યારે જ દીકરીની અંદર રંગઅંધતા છે એ આવતી હોય છે. હવે જુઓ, તમારી સામે એક સ્લાઇડ છે, એની અંદર મેં વિવિધ ફોટોગ્રાફ મૂક્યા છે. આની અંદર આપણે લખેલું છે, જો આપણને રંગઅંધતાનો હોય ને તો આની અંદર લખેલા અક્ષરો આપણને કમ્પ્લીટ દેખાવા જોઈએ, અને જો નથી દેખાતા તો એનો અર્થ એવો નથી સમજવાનો કે આપણને રંગઅંધતા છે. એનો અર્થ એવો સમજવાનો છે કે આપણે લો ક્વોલિટીની અંદર એક તો વિડીયો જોઈએ છે, અથવા તો આપણી જે ડિસ્પ્લે છે એ પ્રમાણમાં નબળી છે. આનો અર્થ એવો સમજવાનો છે, એવું નથી સમજવાનું કે આપણને રંગઅંધતા છે. છતાંય ચાલો આપણે ટ્રાય કરીએ. તો અહીંયા લખેલ છે 12, બરાબર. પછીની સ્લાઇડમાં લખેલ છે 2, પછીની સ્લાઇડમાં તમે જોજો અહીંયા લખેલ છે 42, પછીની સ્લાઇડમાં અહીંયા લખેલ છે આપણે 74, પછીની સ્લાઇડમાં અહીંયા છે 6. તો આ બધાને કમ્પ્લીટ દેખાવા જોઈએ. ચલો આ સંદર્ભમાં આપણે તમને એક હોમવર્ક આપી દઈએ. ઓકે, અહીંયા નીચે એક આપણે સ્લાઇડ મૂકી હતી, પણ એ સ્લાઇડ હવે અત્યારે દેખાતી નથી. કશો વાંધો નહીં, આપણે તમને એક ત્યાં હોમવર્કની સ્લાઇડ મૂકી હતી પણ અત્યારે દેખાતી નથી. ચલો કાંઈ વાંધો નહીં, આગળ વધીએ આપણે. તો આટલી માહિતી વિશે આપણે વાત કરવાની હતી ક્યાં? તો આટલી માહિતી વિશે આપણે વાત કરવાની હતી રંગઅંધતાની અંદર. હવે આપણે આગળ વધીએ. રંગઅંધતા પછી બીજી એક મેન્ડેલિયન અનિયમિતતાની આજે આપણે વાત કરવાની છે. એ મેન્ડેલિયન અનિયમિતતા કઈ છે? તો એ મેન્ડેલિયન અનિયમિતતા છે હિમોફિલિયા. હિમોફિલિયા એટલે શું? તો ભાઈ, એવી જનીનિક ખામી, એવી જનીનિક ખામી કે જે વ્યક્તિને આ જનીનિક ખામી હોય. નોર્મલ વ્યક્તિ માટે તમે જુઓ, આપણા શરીર પર નાની સૂની ઈજા થાય તો એમાંથી લોહી નીકળવાનું શરૂ થાય, પણ એ લોહી સતત નીકળે નથી રાખતું. અમુક સમય બાદ, એટલે થોડાક સમય બાદ, એ લોહી ઓટોમેટિકલી ત્યાંથી નીકળવાનું બંધ થઈ જાય છે. મતલબ એ ઘટનાને આપણે શું કહીએ? રુધિર ગંઠાવાની અથવા રુધિર જામી જવાની ક્રિયા કહીએ.
હવે રુધિર ગંઠાવાની કે રુધિર જામી જવાની ક્રિયા માટે આપણા શરીરની અંદર એક આખો પરિપથ છે એ કામ કરતો હોય, અને એ પરિપથની અંદર 13 જુદા જુદા કારકો છે એ કામ કરતા હોય. 13 કારકો સંયુક્ત રીતે કાર્ય કરી અને રુધિર જમાવટની ક્રિયા છે અથવા રુધિર ગંઠાવાની ક્રિયા છે એ કરતા હોય. એમાં બધા જ કારક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય, એકબીજા કારક એકબીજાને સક્રિય કરતા હોય, અને એ તમે 13 કારકની સંયુક્ત ક્રિયાવિધિના કારણે વ્યક્તિનું રુધિર છે એ જામી જતું હોય. અને એના કારણે શું થાય તો ભાઈ, એના કારણે વ્યક્તિના શરીરમાંથી વધારે પ્રમાણમાં રુધિરનો વ્યય થતો નથી. જો વ્યક્તિના શરીરમાંથી વધારે પ્રમાણમાં સતત રુધિરનો વ્યય થઈ રાખે તો એ વ્યક્તિ છે એ મૃત્યુ પામતો હોય છે. હવે આપણે વાત કરીએ હિમોફિલિયાના સંદર્ભમાં, તો એવો વ્યક્તિ કે જેને હિમોફિલિયા છે એની અંદર શું હશે તો ભાઈ, એની અંદર આ જે 13 કારકો છે ને એમાંથી 8મા નંબરનું કારક, આ જે 13 કારકો છે ને એને ક્રમમાં મૂકેલો હોય, કારક નંબર 1, કારક નંબર 2, કારક નંબર 3, કારક નંબર 4, એમ 13 જુદા જુદા કારકો છે. એમાંથી જે કારક નંબર 8 છે ને એ આવા હિમોફિલિક વ્યક્તિની અંદર બનતું હોય નહીં. કારક 8 છે એ હિમોફિલિક વ્યક્તિમાં બનતું નથી. શું કામ? તો ભાઈ, કારક 8 બનાવતું જે જનીન છે ને એ જનીનની અંદર કંઈક ખામી આવી ગઈ. કારક 8 બનાવતું જે જનીન છે ને એ જનીનની અંદર કંઈક ખામી આવી ગઈ ને એના પરિણામે 8મા નંબરનું જે કારક છે એ બનતું નથી. માનો 8મા નંબરનું કારક ન બને ને એટલે રુધિર જમાવટની ક્રિયા થાય નહીં, એટલે એવા વ્યક્તિની અંદર રુધિર જામે નહીં. એના પરિણામે શું થાય તો ભાઈ, એના પરિણામે એ વ્યક્તિને નાનામાં નાની ઈજા શરીર ઉપર થાય ને, તેમ છતાં એ ઈજામાંથી સતત અને સતત રુધિર નીકળવાનું શરૂ જ રહે છે, રુધિર જામતું નથી. અને વધારે પ્રમાણમાં શરીરમાંથી રુધિરનો વ્યય થઈ જવાના કારણે વ્યક્તિનું મૃત્યુ છે એ થઈ જતું હોય છે. તો આ પ્રકારની જે અનિયમિતતા છે એને હિમોફિલિયા તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા મેં સ્લાઇડમાં ફોટોગ્રાફ રાખ્યા છે, ફોટોગ્રાફને સમજવાની ટ્રાય કરીએ, સ્લાઇડના સંદર્ભમાં હિમોફિલિયાને સમજવાનો પ્રયત્ન કરીએ, તો જુઓ તમારી સામે જે સ્લાઇડ છે એમાં બતાવ્યું છે કોઈ એક વ્યક્તિને માનો કે ઈજા થાય છે, તો ઈજાગ્રસ્ત ભાગમાંથી રુધિર નીકળવાનું શરૂ થાય છે. હવે જો એ સામાન્ય વ્યક્તિ હોય તો થોડોક સમય માટે રુધિર નીકળશે, ધીમે ધીમે રુધિર નીકળવાનું ઓછું થઈ જશે, અને એક સમય એવો આવશે કે રુધિર નીકળવાનું સંપૂર્ણપણે બંધ થઈ જશે. પણ માનો કોઈ એક વ્યક્તિને ઈજા થઈ, ફરી વખત વાત કરું છું આખી, કોઈ એક વ્યક્તિને ઈજા થઈ, રુધિર નીકળવાનું શરૂ થયું, એ રુધિર નીકળવાનું શરૂ જ રહે છે, એ રુધિર નીકળવાનું બંધ જ થતું નથી, તો એવા કિસ્સામાં એ વ્યક્તિના શરીરમાંથી બ્લડ લોસ થઈ જશે, રુધિર છે એ ઘટી જશે, અને એ વ્યક્તિના જીવન માટે એ નુકસાનકારક બની શકતું હોય છે. અને આવું થવા માટેનું કારણ શું? તો રુધિર જમાવટની ક્રિયા માટે જવાબદાર જે કારકો છે એમાંનું એક કારક, એક પ્રોટીન, કારક છે એ બધા પ્રોટીન છે, તો એમાંનું એક પ્રોટીન છે એ પ્રોટીન બનતું નથી. શું કામ નથી બનતું? તો ભાઈ, પ્રોટીન બનાવતું જનીન છે એની અંદર વિકૃતિ થઈ છે, એની અંદર પરિવર્તન આવ્યું છે, એની અંદર રૂપાંતરણ થયું છે, એના પરિણામે એ પ્રોટીન બનાવી શકતું નથી અને વ્યક્તિની અંદર રુધિર જામતું નથી. તો એવા વ્યક્તિને હિમોફિલિક વ્યક્તિ અથવા એ અનિયમિતતાને હિમોફિલિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ, એ સંદર્ભમાં થોડીક થિયરીને જોઈ લઈએ કે ભાઈ હિમોફિલિયા છે એ કેવી ખામી છે. તો ભાઈ, હિમોફિલિયા છે એ પણ લિંગ સંકલિત ખામી છે, અને એના માટેનું જનીન છે એ કયા રંગસૂત્ર પર આવેલું છે? તો ભાઈ, હિમોફિલિયા માટે જવાબદાર જનીન એ પણ એક્સ રંગસૂત્ર પર આવેલું છે. જો આ શું કીધું, આ લિંગ સંકલિત પ્રછન્ન રોગનો વ્યાપક અભ્યાસ થઈ ચૂક્યો છે. મતલબ આ કેવી ખામી છે? તો ભાઈ, એક તો લિંગ સંકલિત છે, બીજું પ્રછન્ન પ્રકારની ખામી છે. મેં તમને આની પહેલાંના લેક્ચરમાં સમજાવ્યું હતું ભાઈ, ખામી, તમે જે જનીનિક ખામીનો અભ્યાસ કરો છો એના માટે તમને બે બાબતો પહેલાં ખબર પડવી જોઈએ કે ભાઈ, એ ખામી છે એ દૈહિક રંગસૂત્રની, મતલબ દૈહિક રંગસૂત્ર પર આવેલા જનીનની ખામી છે કે એ લિંગી રંગસૂત્ર પર આવેલા જનીનની ખામી છે. જો દૈહિક રંગસૂત્ર પર આવેલ જનીનની ખામી હોય તો એને દૈહિક જનીનિક ખામી તરીકે ઓળખવામાં આવે, લિંગી રંગસૂત્ર પર આવેલ જનીનની ખામી હોય તેને લિંગ સંકલિત ખામી તરીકે ઓળખવામાં આવે. બીજી બાબત, જે ખામી છે એ જે જનીન દ્વારા થાય છે એ જનીન પોતે પ્રભાવી છે
કે એ જનીન છે એ પ્રછન્ન છે, તો ખામી માટે જવાબદાર જનીન પ્રભાવી હોય તો એને પ્રભાવી રોગ તરીકે ઓળખવામાં આવે, પ્રભાવી જનીનિક ખામી તરીકે ઓળખવામાં આવે, અને જો જનીન પ્રછન્ન છે તો એને પ્રછન્ન જનીનિક ખામી તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રછન્ન જનીનિક ખામી હોય તો મેં અગાઉ પણ કીધું કે એ હંમેશા પોતાની, માનો કેપિટલ એ સ્મોલ એ અને સ્મોલ એ સ્મોલ એ, તો પ્રભાવી જનીન હોય તો એ આ સ્થિતિમાં એ રોગ ઉત્પન્ન કરશે, આ સ્થિતિમાં એ રોગ ઉત્પન્ન કરશે, પણ પ્રછન્ન જનીન માત્ર ને માત્ર આ સ્થિતિમાં રોગ ઉત્પન્ન કરી શકે, વિષમયુગની સ્થિતિમાં રોગ ઉત્પન્ન કરે નહીં. ચલો આગળ વધીએ એ સંદર્ભમાં કે જેમાં સામાન્ય વાહક માદાથી અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો થાય છે. તો ફરી વખત આની આનુવંશિકતા કોના જેવી હશે? રંગંધતા જેવી. કેમ કે રંગંધતા કેવી હતી? એક્સ સંલગ્ન, એક્સ લિંક સંલગ્ન પ્રછન્ન પ્રકારની ખામી હતી. સેમ એઝ હિમોફિલિયા પણ લિંગ સંકલિત પ્રછન્ન પ્રકારની ખામી છે. હવે જુઓ, આ રોગ રુધિર ગંઠાવાની ક્રિયા સંબંધિત છે, જેમાં એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે, મતલબ એક પ્રોટીન બનતું નથી. કારક 8 જેને કહેવાય છે, આ પ્રોટીન એક પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર છે. પ્રોટીન શૃંખલામાં કેટલા? 13 કારકો છે, એમાંથી એક એટલે એ માત્ર એનો અંશ થયો, અને એના કારણે અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડવાથી પણ રુધિર નીકળતું બંધ થતું નથી. વિષમયુગ્મી માદા વાહક દ્વારા હિમોફિલિયા રોગ પુત્રમાં વહન પામે છે. વાહક માદા હોય તો પુત્રની અંદર તો એક્સ રંગસૂત્ર કેટલા? તો ભાઈ માત્ર એક. અને એ ક્યાંથી મળવાનું? તો ભાઈ એ મળવાનું છે માતા તરફથી. પિતા તરફથી તો એને વાય રંગસૂત્ર મળશે તો જ એ પુરુષ બને. તો માતા તરફથી જે એક્સ રંગસૂત્ર આવવાનું એ ખામીયુક્ત હોવાની શક્યતાઓ છે. એટલે એવું કીધું કે વાહક માદા તરફથી હિમોફિલિયા છે એ પુત્રને પ્રાપ્ત થતો હોય છે. જો માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહિવત પ્રમાણમાં હશે, જે વસ્તુ રંગંધતાના કિસ્સામાં હતી એની જ વસ્તુ. કારણ કે આ પ્રકારની માદાની માતા વાહક અને પિતા હિમોફિલિક હોવો જોઈએ. જો માતાની અંદર અથવા દીકરીની અંદર હિમોફિલિયા માત્ર ને માત્ર ક્યાં કિસ્સામાં આવે? તો ભાઈ જ્યારે એ દીકરીના માતા છે એ વાહક હોય હિમોફિલિયા માટે અને એના પિતા છે એ હિમોફિલિક હોય ત્યારે જ ને અને માત્ર ત્યારે જ એ દીકરીની અંદર હિમોફિલિયા આવે. પણ એ શક્યતા ખૂબ ઓછી. હું કામ? તો ભાઈ એવો પુરુષ કે જેને હિમોફિલિયા છે એ વધુ ઉંમર સુધી જીવિત રહેતો નથી, મતલબ એ પોતાની લગ્ન કરવાની ઉંમર સુધી જીવત રહેતો નથી, પરિણામે એના લગ્ન નથી થતા તો એને પુત્રી થવાની કોઈ સંભાવના નથી. જ્યારે એનાથી વિરુદ્ધ કિસ્સામાં માતાની પાસે 2 એક્સ રંગસૂત્ર છે, એટલે માતાના એક એક્સ રંગસૂત્ર પર ખામીયુક્ત જીન હશે તો બીજું જે સામાન્ય રંગસૂત્ર છે એના કારણે માતાની અંદર હિમોફિલિયા થશે નહીં, એટલે માતા છે એ વાહક બનતી હોય છે. ચલો આગળ વાત કરીએ હિમોફિલિયાના સંદર્ભમાં. તો હિમોફિલિયાનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપવામાં આવે છે એ કયું છે? તો ભાઈ હિમોફિલિયાનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપવામાં આવે છે ક્વીન વિક્ટોરિયા ના કુટુંબનું વંશાવળી આવા અનેક હિમોફિલિક વારસો ધરાવતા સંતાનો દર્શાવે છે. કારણ કે રાણી વિક્ટોરિયા છે એ હિમોફિલિયા માટે કેવા હતા? તો ભાઈ એ વાહક હતા. ત્યાં સુધી જે રાજ પરિવાર હતો એની અંદર કોઈ પણ પ્રકારનો હિમોફિલિયા રોગ નહોતો, પણ જ્યારે એના મેરેજ એક ક્વીન વિક્ટોરિયા સાથે થાય છે, ક્વીન વિક્ટોરિયાના મેરેજ છે એ આ પરિવારની અંદર રાજ પરિવારની અંદર થાય, અને ક્વીન વિક્ટોરિયા છે એ કેવા હતા? તો ભાઈ હિમોફિલિયા માટે વાહક હતા. તો નીચે તમે જોજો કે હિમોફિલિક પુરુષ, જો હિમોફિલિક પુરુષને ઓરેન્જ કલરથી બતાવ્યો છે, તો ક્વીન વિક્ટોરિયાના આ જે આ ડીલિટીથી બતાવ્યો છે એ બધા એના સંતાનો હશે. તો એમાં જુઓ, અહીંયા લિપોલ્ડ જે હતા એ હિમોફિલિક બન્યા હતા, પછી ક્વીન વિક્ટોરિયાની જે પુત્રી હતી એ વાહક બની હતી, અને એનું જે સંતાન હતું એ કેવું હતું? તો ભાઈ હિમોફિલિક બન્યું હતું. અહીંયા પણ હિમોફિલિયા છે એ જોવા મળે, અહીંયા પણ હિમોફિલિયા જોવા મળે, અહીંયા આ બધી જગ્યાએ ક્વીન વિક્ટોરિયાના ફેમિલી અંદર પુરુષોમાં જુઓ કેટલી બધી જગ્યાએ હિમોફિલિયા જોવા મળે છે. મતલબ તો ભાઈ વાહક માતા તરફથી, માતાની અંદર સ્ત્રીઓમાં ક્યાંય હિમોફિલિયા છે જ નહીં, કેમકે એ
वाहक बनी शके छे, रोगी बहु ओछा केस में बने। जयरे पुरुषों से मोटा भागे हिमोफीलिया माटे का तो रोगी बने का तो सामान्य रही, क्योंकि एनी पासे केटला एक्स रंगसूत्र छे, तो मात्र एक ज एक्स रंगसूत्र छे। चलो तो आटली माहिती संदर्भ आपणे हिमोफीलियानी बात करवानी हती। हवे एना वंशावली पृथ्थुकरणनी बात करीए। हवे अहींया वंशावली पृथ्थुकरण ने थोड़ाक आपणे आकृति साथे मूक्याशे, जेथी करीने आपणने समझवामां सरळता रहे। तो जुओ, बे वंशावली पृथ्थुकरण छे। पहेलुं वंशावली पृथ्थुकरण, एनी अंदर जुओ आ छे जे पुरुष छे ई सामान्य छे, અને સ્ત્રી છે એની અંદર એક એક્સ રંગસૂત્ર ખામીયુક્ત જનીન ધરાવે છે, એક સામાન્ય છે। એટલે સ્ત્રી કેવી બની? વાહક, અને પુરુષ કેવો છે? સામાન્ય। હવે સામાન્ય પુરુષ અને વાહક સ્ત્રી એના જે એની જે સંતતિઓ છે એની અંદર હિમોફિલિયા છે એનું આનુવંશિકતા કઈ રીતની હશે એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો બંનેની વચ્ચે આડી લીટી કરીએ એટલે એનો લગ્નગ્રંથિનો સંબંધ દેખાય, અને એ આડી લીટી ઉપરથી ઊભી લીટી કરી અને એની સંતતિઓને તમે બતાવી શકો। તો આની કેટલી સંતતિઓ? તો ભાઈ ચાર સંતતિઓ છે। જો કઈ રીતે ચાર સંતતિ બની? તો પિતા તરફથી શું પ્રાપ્ત થયું? તો ભાઈ પિતા તરફથી, માતા તરફથી માનો પહેલાં એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થયું, અને પિતા તરફથી વાય, એટલે પહેલાં પુરુષ બની। હવે એ પુરુષની અંદર માતા તરફથી જે એક્સ રંગસૂત્ર આવ્યું ને એ સામાન્ય આવ્યું, કેમ કે માતા પાસે એક ખામીયુક્ત એક્સ છે અને એક સામાન્ય એક્સ છે, એટલે અહીંયાથી માતા તરફથી એક સામાન્ય એક્સ રંગસૂત્ર આવ્યું અને પિતા તરફથી વાય રંગસૂત્ર આવ્યું, એટલે પુરુષ સામાન્ય બન્યું। બીજા કેસમાં શું થયું? બીજા કેસની અંદર બન્યું એવું કે પિતા તરફથી તો એક્સ રંગસૂત્ર જ આવ્યું, પણ માતા તરફથી જે એક સોરી પિતા તરફથી વાય રંગસૂત્ર આવ્યું, માતા તરફથી જે એક્સ રંગસૂત્ર આવ્યું નહીં, હવે સામાન્યની જગ્યાએ કેવું આવ્યું? ખામીયુક્ત આવ્યું। પરિણામે આ પુરુષ કેવો બની ગયો? હિમોફિલિક બની ગયો। હવે માતા તરફ ફરી વખત અહીંયા બાજુમાં જુઓ તો પિતા તરફથી શું આવ્યું? તો ભાઈ પિતા તરફથી આવ્યું એક્સ રંગસૂત્ર, અહીંયા જોજો પિતા તરફથી આવ્યું એક્સ રંગસૂત્ર, અને માતા તરફથી પણ આ કેવું આવે છે? એક્સ રંગસૂત્ર, પણ માતા તરફથી જે એક્સ રંગસૂત્ર આવ્યું એ સામાન્ય આવ્યું, અને પિતા તરફ પાસેથી જે એક્સ રંગસૂત્ર આવ્યું એ સામાન્ય, એટલે આ જે દીકરી હતી એ સામાન્ય બની ગઈ। પણ એની બાજુમાં જે ચોથું સંતાન છે જે દીકરી સ્વરૂપનું, એમાં આપણે ધ્યાન આપીએ તો એની અંદર આપણને બહુ સ્પષ્ટ અને ક્લિયર જોવા મળશે કે ભાઈ એ દીકરીની અંદર પિતા તરફથી જે એક્સ રંગસૂત્ર આવ્યું ને એ તો સામાન્ય જ આવ્યું, પણ માતા તરફથી જે એક્સ રંગસૂત્ર આવ્યું એ કેવું આવ્યું? ખામીયુક્ત। પરિણામે આ દીકરી કેવી બની? તો ભાઈ વાહક બને છે। હવે જુઓ, આ જે ચાર સંતાનો છે એમાં પૂર્ણપણે હિમોફિલિક કોણ બન્યું? પુરુષ બન્યું। સ્ત્રી વાહક બની, સ્ત્રી સામાન્ય બની, સ્ત્રી બહુ વાહક બની, પણ એ રોગી બની નહીં, કેમ કે સ્ત્રીનું રોગી બનવા માટે એની માતા છે એ વાહક હોવી જોઈએ અને એનો પિતા છે એ હિમોફિલિક હોવો જોઈએ, તો જ અને માત્ર તો જ એના સંતાનોની અંદર જે દીકરી હશે એની અંદર હિમોફિલિયા અથવા તો કોઈ પણ એક્સ સંલગ્ન પ્રછન્ન પ્રકારની ખામ, હિમોફિલિયા નહીં રંગઅંધતા પણ આવી જ રીતે થાય, કે રંગઅંધતા છે એ ત્યારે જ પુત્રીની અંદર કે દીકરીની અંદર આવે કે જ્યારે એની માતા છે એ વાહક હોય અને એનો પિતા છે એ કેવો હોય? રંગ અંધ હોય। તો જુઓ, એવો એક ક્રોસ મેં બાજુમાં રાખ્યો છે, બીજો જે ક્રોસ છે એવો છે જેની અંદર પિતા છે એને રંગ અંધ સોરી હિમોફિલિક બતાવ્યો છે અને માતા છે એને વાહક બતાવી છે। તો હવે એ ક્રોસને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ। તો પિતા તરફથી જો પહેલા કેસમાં શું થયું? તો ભાઈ પુરુષ છે એટલે પિતા તરફથી તો વાય રંગસૂત્ર જ મળે, માતા તરફથી સામાન્ય એક્સ રંગસૂત્ર મળ્યું, એટલે આ પુરુષ કેવો બની ગયો? સામાન્ય બની ગયો। બીજા કેસમાં શું થયું? બીજા કેસની અંદર પિતા તરફથી પાછું સામાન્ય વાય રંગસૂત્ર જ મળ્યું, પણ માતા તરફથી હવે કોણ મળ્યું? ખામીયુક્ત એક્સ રંગસૂત્ર, એટલે પિતા કેવું બની ગયો? તો ભાઈ હવે જે પુત્ર બન્યો એ રંગંધ બની ગયો। ત્રીજા કેસમાં શું થયું? ત્રીજા કેસની અંદર પિતા તરફથી એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થયું જે ખામીયુક્ત હતું, પણ માતા તરફથી સામાન્ય એક્સ પ્રાપ્ત થયું, એટલે આ દીકરી છે એ કેવી બની? વાહક બની। ચોથા કેસમાં જુઓ, ચોથા કેસમાં પિતા તરફથી શું પ્રાપ્ત થયું? પિતા તરફથી ખામીયુક્ત એક્સ, કેમ કે દીકરી છે એટલે પિતા તો એક્સ જ આપવાના છે, માતા તરફથી જે એક્સ આવ્યું ને એ કેવું આવ્યું? ખામીયુક્ત, તો પિતા તરફથી પણ ખામીયુક્ત મળ્યું અને માતા તરફથી પણ ખામીયુક્ત મળ્યું, તો આવી દીકરીની અંદર આ ખામી જોવા મળે છે, મતલબ એ દીકરી છે હિમોફિલિક બનશે। પણ આપણને એ સમજાય જેવું છે કે એક્સ લિંગ સંલગ્ન કોઈ પણ જનીની ખામી હોય તો એ સંતતિની સંતતિઓ તરીકે દીકરીની અંદર માત્ર ને માત્ર ત્યારે જ આવે કે એ દીકરીના પિતા છે એ રોગ માટે
ઈ રોગ રોગ ધરાવતા હોય અને એની માતા છે એ રોગ માટે કેવી હોય, તો બે વાહક હોય તો જ અને માત્ર તો જ આવી ખામી છે એ ઉત્પન્ન થઈ શકે. ચાલો, તો આ બે હિમોફિલિયા માટેના મેં તમને ચાર્ટ વ્યવસ્થિત રીતે સમજાવ્યા. ઓકે, તો આજે આપણે બે મેન્ડેલિયન અનિયમિતતાઓ વિશે વાત કરવાની હતી. કઈ કઈ બે મેન્ડેલિયન અનિયમિતતાઓની મેં તમને વાત કરી? તો કોઈ બે મેન્ડેલિયન અનિયમિતતા તરીકે એક અનિયમિતતાની મેં તમને વાત કરી રંગઅંધતા, અને બીજી અનિયમિતતાની મેં તમને વાત કરી હિમોફિલિયા. હવે એ બંને માટેના એક એક વંશાવળી પૃથ્થકરણના ચાર્ટ હું તમને પાછા સમજાવું. ઉપર આપણે ખાલી સ્લાઇડ મળી હતી આપણને, જેની અંદર આપણે આકૃતિ મૂકી હતી આવી નથી, તો આની અંદર આપણે સમજી લઈએ. જો કોઈ પણ એક્સ સંલગ્ન પ્રછન્ન પ્રકારની ખામી હોય તો એમાં સ્ત્રી વાહક બની શકે, પુરુષ ક્યારેય વાહક બની શકે નહીં. હવે માનો કે તમને આ પ્રકારની એક ચાર્ટ આપ્યો છે, તમને એમ કહી દીધું છે કે ભાઈ પુરુષ છે રંગ અંધતા માટે, આવો તમને એક પ્રશ્ન પૂછ્યો છે, રંગ અંધતા માટે વાહક સ્ત્રી અને રંગ અંધ પુરુષ ની ચાર સંતતિ માં બે પુરુષ અને બે સ્ત્રી એટલે કે દીકરીઓ છે, બરાબર. તો એમાં પુરુષની અંદર રંગ અંધતાની ટકાવારી જણાવો, આવો પ્રશ્ન તમને પૂછ્યો છે. તો હવે તમારે શું કરવાનું? કે ભાઈ સૌથી પહેલું કામ, પ્રશ્ન પહેલાં બધા નોટ કરી લેજો, એટલે પ્રશ્નને આપણે દૂર કરી નાખીએ છીએ, કેમ કે મારે હવે તમને ચાર્ટ સમજાવવો છે. તો જુઓ, આપણને શું કીધું? તો ભાઈ વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ, તો પુરુષની અંદર જો આ લિંગ સંલગ્ન ખામી છે એટલા માટે હું અહીંયા એક્સ અને વાય રંગસૂત્ર લખું છું. આ એક્સ વાય એટલે શું છે? પુરુષ, અને એક્સ એક્સ એટલે શું છે? સ્ત્રી. હવે સ્ત્રીને કેવી બતાવવાની છે? તો ભાઈ સ્ત્રીને બતાવવાની છે વાહક, એટલે સ્ત્રીના જે બે એક્સ રંગસૂત્ર છે ને એમાંથી એક એક્સ રંગસૂત્રને હું ખામીયુક્ત બતાવી દઉં. એટલે જુઓ, એક એક્સ રંગસૂત્રને મેં બ્લુ કલરનું બતાવી દીધું એટલે ખામીયુક્ત છે. અને પુરુષ તો કેવો છે? તો ભાઈ પુરુષ સામાન્ય છે એટલે એનું એક્સ રંગસૂત્ર કેવું હશે? સામાન્ય હશે. હવે જુઓ ધ્યાનથી કે આની અંદરથી જે ચાર સંતતિઓ બનવાની છે એમાં બે પુરુષ અને બે સ્ત્રી છે, તો માનો પુરુષ તરફથી એક્સ રંગસૂત્ર આવ્યું, સ્ત્રી તરફથી પણ એક્સ રંગસૂત્ર આવ્યું, પુરુષ તરફથી પાછું એક્સ રંગસૂત્ર આવ્યું, સ્ત્રી તરફથી બીજું એક્સ રંગસૂત્ર આવ્યું, પુરુષ તરફથી વાય રંગસૂત્ર આવ્યું, સ્ત્રી તરફથી વાય રંગસૂત્ર આવ્યું, સોરી એક્સ આવ્યું, પુરુષ તરફથી વાય આવ્યું, સ્ત્રી તરફથી એક્સ આવ્યું. તો હવે જોઈએ આપણે, તો અહીંયાથી એક્સ સામેની બાજુએથી જે એક્સ આવ્યું એ કેવું આવ્યું? ખામીયુક્ત આવ્યું. હવે બીજા કેસમાં જોઈએ તો બીજા કેસમાં ફરી પાછું અહીંયાથી એક્સ અને આમેથી આવ્યું એ એક્સે સામાન્ય આવ્યું. ત્રીજા કેસમાં આ બાજુથી ખામીયુક્ત એક્સ આવ્યું, ખામીયુક્ત એક્સ, જ્યારે પિતા તરફથી હું પ્રાપ્ત થયું, વાય પ્રાપ્ત થયું અને અહીંયા પિતા તરફથી માતા તરફથી એક્સ અને પિતા તરફથી વાય. હવે જુઓ, બે સ્ત્રી બે પુરુષ, આપણને એમાં પૂછ્યું હતું પુરુષ કુલ પુરુષમાં કેટલા ટકામાં રંગઅંધતા આવશે, તો કુલ પુરુષ બે એટલે 100% બે પુરુષ આવ્યા, એમાંથી એકને એટલે 50% પુરુષની અંદર રંગઅંધતા. હવે આપણે એક કામ કરીએ, આ રીતે તો તમને સમજાઈ ગયું, હવે એ જ માટે એક બીજો ક્વેશ્ચન હું તમને બનાવીને આવો પૂછું. હોમવર્ક છે હો ભાઈ, હવે જે આપું છું એ હોમવર્ક છે, હોમવર્કનો ક્વેશ્ચન આપું છું. જુઓ, ક્વેશ્ચન એવો છે કે એક રંગ અંધ સ્ત્રી, આપણે વાહક નહીં રાખીએ, બરાબર, આપણે કહીએ રંગ અંધ સ્ત્રી
અને સામાન્ય પુરુષ, સામાન્ય પુરુષ પુરુષ એને કુલ ચાર સંતતિ, એમાં બે દીકરા અને બે દીકરીઓ છે. તો એમાં પુરુષની અંદર રંગઅંધતાની ટકાવારી કેટલી હશે? આ તમારો ક્વેશ્ચન છે હોમવર્કનો. ફરી એક વખત કહું કે એક રંગઅંધ સ્ત્રી અને એક સામાન્ય પુરુષ, એના લગ્ન ગ્રંથિના સંબંધથી અને ચાર સંતતિ, એમાં બે પુરુષ બે સ્ત્રી એટલે બે દીકરાઓ અને બે દીકરી, તો કુલ જે પુરુષ અથવા કુલ જે દીકરાઓ છે એની કેટલા ટકાની અંદર રંગઅંધતા આવશે? આ તમારો ક્વેશ્ચન હોમવર્કનો, ક્વેશ્ચન નંબર એક. ચાલો હવે આ જ સંદર્ભમાં એક હિમોફિલિયા માટે આવું જોશે. હું તમને એવું પૂછું છું કે એક હિમોફિલિક સ્ત્રી અને હિમોફિલિક પુરુષ એને કુલ ચાર સંતતિ, બે દીકરીઓ. તેમાં દીકરીઓમાં હિમોફિલિયાની ટકાવારી જણાવો. આ તમારો બીજો ક્વેશ્ચન, બરાબર, કે એક હિમોફિલિક સ્ત્રી અને હિમોફિલિક પુરુષ એને ચાર સંતાન, એમાં બે દીકરા બે દીકરીઓ, તો તમારે કહેવાનું છે કુલ દીકરીઓ જે કુલ છે એની કેટલા ટકાની અંદર હિમોફિલિયા છે એ આવશે. ચાલો આગળ વધીએ. તો બે ક્વેશ્ચન છે એ મેં તમને હોમવર્કના આપી દીધા છે. હિમોફિલિયા આપણે તમને સમજાવ્યું હતું. હિમોફિલિયાના સંદર્ભમાં આ વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ ક્વીન વિક્ટોરિયાનો છે એ સમજાવ્યો. બીજા બે એક્ઝામ્પલ તરીકેના વંશાવળી પૃથ્થકરણના ચાર્ટ સમજાવ્યા હતા. તો આટલી બે ક્વેશ્ચન મેં તમને આગળ આપી દીધા. હજી એક ક્વેશ્ચન હોમવર્કનો આપણે અહીંયા પાછળ રાખ્યો છે. ધ્યાનથી જુઓ આ હોમવર્કના ક્વેશ્ચન. ક્વેશ્ચન શું છે તમારો? ક્વેશ્ચન છે આપેલ વંશાવળી ચાર્ટ કયા પ્રકારની જનીનિક ખામી દર્શાવે છે. ચલો અહીંયા આપણે તમને ઓપ્શન આપી દઈએ, બે જ ઓપ્શન. એ પ્રભાવી, બી પ્રછન્ન. ચલો હજી એક ઓપ્શન આપી દીધી, સી લિંગ સંકલિત. ત્રણમાંથી એક ઓપ્શન તમારો સાચો છે. તો આ તમારો ત્રીજો ક્વેશ્ચન છે. આનો આન્સર છે એ તમારે કરવાનો છે. ઓકે, તો આજના તમને આપણે હોમવર્કમાં ત્રણ ક્વેશ્ચન આપવાના હતા. તો ચલો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો. આ વંશાવળી પૃથ્થકરણના ચાર્ટ પરનો એક ક્વેશ્ચન ફરજિયાતપણે એક્ઝામની અંદર પૂછાશે. તો આપણે કોઈ પણ વંશાવળી નકશો આપણને બતાવવામાં આવે એટલે પહેલાં એ જોવાનું કે એ વંશાવળી નકશો છે એ લિંગ સંકલિત ખામીનો છે કે દૈહિક ખામીનો છે. કઈ રીતે જોવાશે એ મેં આગળના લેક્ચરમાં તમને સમજાવ્યું હતું. બીજું પ્રભાવી છે, પ્રછન્ન છે. આટલું ચાર વસ્તુ મને ખબર પડી જાય એટલે હું સરળતાથી એને સોલ્વ કરી શકું. ચલો તો લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું. ઓકે, ધ્યાનથી મહેનત કરો. બસ ઓફ.